પુણ્યાનો બંદી પાપ આજે ક્રિયા પાપ નીચ બીજાને નીચો ઉતારી પડવાનો, ખોટા હિસાબ લખવાના, ટેક્સની ચોરી કરવાની, નીતિ નિયમ કંઈ પણ નહીં પાડવાના, તો આ બધા પાપના કામો છે. પણ એ વખતે આત્માની સમજણ છે, ધર્મની પણ સમજણ છે, અને આ ખોટું થાય છે એવી સમજણ પણ છે. પણ પૂર્વકર્મના કારણથી આવું થાય છે અને ક્રિયા પાપની છે, પણ ભાવ પુણ્યના છે, ભાવ સારા છે. પછી આવા પાપ થાય છે અથવા આ રીતે પૂર્વકર્મના કારણથી આવી ક્રિયાઓ પાપની થઈ જાય છે, બીજાને નીચા દેખાડવાની, ચોરી કરવાની વગેરે વગેરે, તે વાતનું ખૂબ જ ખેદ ચાલે છે. આવું મારે ન જ કરવું જોઈએ, ન જ કરવું જોઈએ. કૃપાળદેવ પાસે કહીએ, બીજે કહીએ, તો આંખમાંથી પાણી નીકળ્યા જ કરે છે કે આ દોષ કેમ જાય, દોષ કેમ જાય. તાવા જે ભાવ છે એ બધા શુભ ભાવ છે. શુભ ભાવ છે તો પુણ્યના ભાવ છે. પછી પશ્ચાતાપ પણ થાય છે, ક્ષમાપણા પણ થાય છે, પોતાની ભૂલ સમજે છે અને ફરી ભૂલ ન થાય તેવો લક્ષ્ય પણ રાખે છે. જે લોકોને આત્માની થોડી બી સમજણ છે, કૃપાળદેવને બધા આશ્રિત છીએ, તો આટલી તો બધાને ખબર જ છે કે ગમે તે થાય ભાવ તો સારા રાખવાના છે. આવું થઈ જાય તો હૃદયથી ક્ષમાપના, ક્ષમાપના, અને ખાલી ક્ષમાપના ન ચાલે, બોલવાથી વર્તનમાં પણ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. તો પછી એ પુણ્યનો અનુબંધ છે, ક્રિયા પાપની છે, તો બંધ પાપનો છે. તો પછી અહીંયા થશે પુણ્યનો બંધી પાપ. ભાવ બધા સારા ચાલે છે, જે હૃદયથી, સાચા હૃદયથી અંદરમાં જે ભાવ રહ્યો છે એ ભાવ એ કર્મબંધનનું કારણ થાય છે. હવે તો પુણ્યનો છે, એ પુણ્યનો છે, તેનો જ્યારે ઉદય આવશે ત્યારે પાછા એ જ ભાવ પુણ્યના ચાલશે. અને આ ભાવ ચાલ્યા કરતા હોય તે વર્તનમાં બીજા ત્રીજા પાંચમા ભાવે આવશે.